नमस्कार विद्यार्थी मित्रों, आजे धोरण 11 गुजराती पाठ 8 बुराईना द्वार पर थी त्रीजा लेक्चर नी अंदर आपणे चर्चा करवा जई रह्या छीए। छेले आपणे त्यां सुधी वात करी हती के सुमनलाल छे એ ખેસદારી પાસે લાંબો સમય રોકાવા માટે ના પાડતા હતા। પોતે કહે છે સુમનલાલ કે મારે મોડું થાય છે, એટલે સુમનલાલને ઓલો વ્યક્તિ ખેસદારી જે છે એ ખીજાય છે કે તે વિદ્યા ભણી શું કામની। સુમનલાલ પાછો જમન જમકુ પાસે જઈને કહે છે, ચોખો અધમણ, હું મજૂર બોલાવું છું। જમન દરેક 5 શેરની ધારણમાં એક એક શેર વધારે નમતું આપે છે ચીબડા। ખેસદારીભાઈ આવીને કીધું, આ બધું તો એકને એક થયું, મેં તમને પહેલાં જે પૈસા માંગ્યું હતું એ પૈસા આ જ થાય, તો તમે આ વધારે આપો છો તો મારો ભાવના સરખો જ છે। આટલું નમતું ધારણ તમે રાખતા હોય તો મેં આનાના 3 શેર માગ્યા હતા, એમાં કંઈ ખોટું નહોતું। ત્યારે જમકુ છે એ ખેસદારીને કહે છે કે અમે તો બાપા રકજકના કાયર છીએ, 4 દીથી રૂકા સોટલા સૂકા રોટલા ખાઈ ખાઈને અમે અમારું પેટ ભરી છીએ, અને એ રોટલાને કૂણા કરવા માટે અમે પાણી પણ ના ઘૂંટડા ભરીને પેટ ભરીએ છીએ। જમકુ બોલતી ગઈ, જમન જોખતો કયો, પાંચેક સીભડા છેલ્લે વૈદા, એટલે જુવાને કીધું કે હજી એક વધુ ધારણ જોખી દો। ત્યારે જમકુએ કીધું કે ના ના, વધારેની ધારણ જોખવી નથી, તમે એમને એમ આ ધારણ નાખી દો, ભલે ભાઈ જાતા તમારા પેટ ઠરે બાપા। જુવાન સુમનલાલને આ જમણ જમકુમાં રસ પડ્યો કે નહીં, આ બે ખરો પરસેવો પાડી રહ્યા છે। વર્જવર્થના ઉર્મી ગીતોમાં કદી આવો રસ નહોતો ઉપજો, એને કૌતુકથી એટલે આશ્ચર્યથી પૂછ્યું, ક્યાંના છો, ક્યાં વાડા કરો છો, કેટલા મહિનાની મહેનત, સી સી મુસીબતો, કેટલું રડો છો, ક્યારે પરણ્યા છો, કેટલી તમારી ઉંમર, આ બાળકને કેમ દવરાવ્યા જ કરો છો, ટાઢા રોટલા કેમ ખાવ છો, અહીં કોઈ નાતીલા તમારા કોઈ સગાવાલા નથી। દરેક જવાબમાં સુમનલાલને સંધ્યાના રંગો દેખાતા હતા, કારણ કે સાંજનો સમય થઈ ગયો હતો। પણ બંને વચ્ચેના જે જમન અને જમકુ વચ્ચેના જે સંવાદો થતા હતા એ જોઈને સુમનલાલ તેની બાજુમાં ઊભો રહી જાય છે। પછેડી ખખેરી જે પાથરણું હતું, ભાડે રાખેલી જે વખાર હતી એની અંદર ગોઠવતા હતા। સુરત દોડાદોડ ચાલ્યો જતો હતો, ક્યાં જાય છે એ અધીરો બની જતો હતો। જમકુને એમ હતું કે સાંજ મોડી ન થાય એની પહેલાં હું મારા માતા બાપની ઘરે પહોંચી શકું। એટલે જમન છે જમકુને, જમકુ છે જમનને કામ કીધા કરે છે કે અલીભાઈની 2.5 શેર લઈ આવવાથી દયાવો, આ છરી લઈ લ્યો, દીવામાંથી ઘાસલેટ ઢોળાઈ ન જાય એટલે કાઢી લ્યો, વખારને તાળું મારી આવો, આપણા લુગડા લતા લઈ લ્યો, તોલાત્રાજવાની ફાટ ભરો, સુડલો મારે માથે મેલી દો, અરે ભાન ભૂલો ભાન, ઈંઢોણી તો પેલી મૂકો। આ બંને જે કાર્ય કરી રહ્યા હતા એ સુમનલાલ એક જ નજરે જોઈ રહ્યા હતા। દરેક આદેશનું મૂંગું પાલન કરતો આ ધણી દોડાદોડ કામ કરી જતો હતો,
સુમનલાલ પણ વખારે આવીને તાલ જુએ છે, બાઈને કહે છે તમારું કયું બરાબર ઉઠાવે છે હો, ત્યારે જમકું છે એ સુમનલાલને કહે છે ઉઠાવે નહીં ભાઈ, ઉના ઉના રોટલા જમવાના છે, આજ મારી માના હાથના ખરું ને એલા, ટોણો મારે છે, જમવું છે ને એલા ઉના ઉના રોટલા. જમનના વ્યસનહીન રાતા હોઠ બરકતા હતા, વ્યસન નહોતા, પાંદ જે ખાતો હતો એના હોઠ જમતા. પાછા આ વખતે તો અમારે સર માણિયાનો મેળે જવું છે, કા નહીં એલા સન્માણ્યો એટલે ત્યાં મેળો ભરાતો હતો, અહીં જવાની વાત કરે. આ જુવાનની આંખોની અંદર એક એક આનંદ જે છલકાઈ રહ્યો હતો એ સુમનલાલ જોઈ રહ્યા હતા. ખેસ ધારી પાછો આટો મારીને આવે છે, કા સુમનલાલ શાક ક્યાં, એ તો ઘરે પહોંચી ગયો. ઓય તો મજૂરે એમાં ચીબડા કાઢી લેશે ને, હું તમારા કાંડાની ઘડિયાળ ખોટવાઈ ગઈ છે, કારણ કે ખેસદારી સુમનલાલને કટાક્ષથી કહેતો હતો. શબ્દ કીધો ને, જો લેખકે કીધું કે એ મર્મની અંદર હૃદયની તમામ દુર્ગંધ હતી. ખેસદારી જે બોલતો હતો એ કટાક્ષથી બોલતો. સુમનલાલે કહ્યું હું તો જોઈ રહ્યો છું કે આ લોકોનું કેવું સાચું સહિયારું જીવન છે, હું તો જોઈ રહ્યો છું કે આવું સહિયારું જીવન કેવું જીવી રહ્યા છે. એટલે સુમનલાલે પાછો કર્યા તો કોલેજમાં આવું નહીં શીખડાવતા હોય ને, વાણિયાના દીકરાને નિશાળમાં શાકપીઠમાં ખોલવા જેવું છે કેમ, વાણિયાના દીકરાને ભણવા કરતાં શાકપીઠમાં આટડું ખોલે તો હાલે ને, હા સટ્ટા બજારમાં તો નહીં જ, સટ્ટા બજારમાં તો ન જાય, શાકભાજીને હાટડું બેસે, બરાબર છે, ત્યાં બાઈઓ ન મળે ખરી ને. ખેસદારી કટાક્ષ કરે છે, એટલે જ આપણે પાંગડા છીએ ને, બાઈઓ રસોડે આપણા મહેમાનોનું સારું ઊની ઊની રોટલી જ ઉતાર્યા કરે છે. સુમનલાલે જવાબ આપ્યો કે આપણે એટલે જ પાંગડા બનતા જાય છે, કારણ કે બાઈઓને ઊની ઊની રોટલી જ ઉતારવાનું કામ છે, આપણે કોઈ બીજું નિસ્બત નથી. એ દરમિયાન જમન જમકું તો પોતાનું કામ કરી લીધું, પાથરણું બધું કમ્પ્લીટ કરી લીધું, છોકરાને ખંભે ચડાવ્યો, છોકરો બાપાના માથે જમનના માથા ઉપર માથું ઢાળીને ત્યાં ને ત્યાં ઊંઘી ગયો. લ્યો બાપા રામ રામ, તમારા પ્રતાપે આજે વહેલા અમે ઊના રોટલા ભેગા થઈ જશું, એમ કેને કહે છે સુમનલાલનો આભાર માને છે અને રામ રામ કરીને ત્યાંથી રવાના થાય. પ્રતાપ તમારી આ મહેનતનો બહેન, સુમનલાલે કીધું પ્રતાપ મારો નથી પણ આ જે મહેનત તમે કરી છે ને એ મહેનતનો પ્રતાપ છે. ઉજળિયા જુવાનના મોંમાંથી બહેન શબ્દ સંબોધતા જ જમકુને એક નવી દુનિયાના દ્વાર ઉઘડી પડ્યા લાગ્યા. બહેન શબ્દ આપ સુમનલાલે કીધો, જમકુના હૃદયના ભાવ જાગૃત થઈ ગયા, હું રાજ પર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ. સુમનલાલે કીધું કે હું રાજ પર આવીશ, એટલે જમન જમકુનું ગામ કયું હતું, રાજ પર, કે હું રાજ પર આવીશ, જરૂર તમારા વાસની અંદર આવીશ, જરૂર આવજો હો ભાઈ, આ ગગાના સમ છે, ગગો એટલે એનો દીકરો, દીકરાનું નામ હતો ઝીણ્યો, ઝીણો. કેસુડાની વર્ણાય સંકેલી જ્યારે સંધ્યા ચંપાધારની પાછળ ઉતરી ગઈ હતી, આઠમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દૂધિયા રંગની ઓઢણીઓમાં દેતો હતો, ત્યારે ત્રણ ઠેકાણે ત્રણ ત્રહેરની વાતો ચાલી રહી હતી. પેલા ખેસદારીના ત્રણ વાતો થતી હતી, ખેસદારીના શેઠિયા, પોતાની ઘરે જાનમાં આવતા માણસોને જમાડવાની ચર્ચા, સુમનલાલને કોલેજનો દાખલો આપ્યો એ, વ્યવહારની કુછળતાની મશ્કરી, વાણિયા વિનાનું રાવણનું રાજ ચાલ્યું ગયું, એ જૂની કહેવતને એમને લાખ રૂપિયાની કઈ બતાવી. ઘેરે પોતાની બહેનના લગ્ન હતા, એ ધમાલની છાનીમાની પોતાની જુવાન પત્ની એટલે સુમનલાલ
પોતાની પત્ની સવિતાને મેળી ઉપર બોલાવીને અમરાપરનો કેળો બધા, અમરાપર એટલે જમન જમકુનું, જમનનું સાસરું. સવિતા એક કેળે બે વરવહુ ચાલ્યા જાય છે, એનું સાચું સહજીવન આપણે મરતા મરતા નહીં જઈ શકી, આ જીવતરના તોફાનો સાથે રહીને વિજે છે. આપણું જીવન તો કેવું છે, સિનેમાગ્રો, ફોટાગ્રાફો, હું રાતમાં 5-6 કલાક કાર્ય કરીશ, હું વકીલ થઈશ, ભઠિયાર ખાનું, મારો ક્લાર્ક કોણ બનશે, નહીં બને, શું કરવાનું. સહનાવતુ સહનો ભુનકતુ સહ વીર્ય કરવા વહે, આ 21 કોડના જૂના બોલાયેલા મંત્ર પર એ મંત્રમાં આચરનાર તો જાય છે અમરાકરના કેળા ઉપર. સાચી મહેનત, પરિશ્રમ અને પરિશ્રમથી પેટ ભરનારા વ્યક્તિ સાચા તો અમરાપરના કેળા ઉપર જઈ રહ્યા છે, એમ સુમનલાલની પત્ની સવિતાને મેળી ઉપર બોલાવીને વાત કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે આ લેક્ચરની અંદર વાત કરશું. હવે એના અંતની વાત આપણે લેક્ચર નંબર 4ની અંદર કરશું. અસ્તુ.